શિક્ષકોની સહકારી સરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી હતી જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની આજ રોજ બીઆરસી ભવન ખાતે વાર્ષિક સાધારણ સભા યોજાઈ પ્રમુખ જયમીનભાઈ પટેલ અધ્યક્ષતામાં મળેલ સાધારણ સભામાં સૌપ્રથમ સંસ્થાના કમળબાબુ જોશીના નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ સંસ્થાના વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા અને સર્વાનુમતે તે મંજૂર કરવામાં આવ્યા હતા તો મંડળી દ્વારા ધિરાણની રકમમાં વધારો કર્યો હોવાનો ઠરાવ સાથે સાથે ચાલુ ફરેશ પર જો કોઈ શિક્ષક મૃત્યુ પામે તો તેના પરિવારને મરણોત્તર સહાય સાત લાખ અપાતી હતી જે વધારીને હવે નવ લાખ કરવામાં આવી હોવાના ઠરાવને પણ બહાલી અપાઈ હતી તો આ પ્રસંગે આગામી દિવસોમાં મંડળીને પંચોતેર વર્ષ પૂર્ણ થતા હોય તેની ભવ્ય ઉજવણી કરવા અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ મંત્રી હિતેશભાઈ પટેલ સંઘના મંત્રી મહેન્દ્રસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા આજે ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી સરાફી મંડળીની વાર્ષિક સાધારણ સભા બીઆરસી ભવન ખાતે રાખવામાં આવી હતી આજની આ વાર્ષિક સાધારણ સભામાં અમારી મંડળીએ પંચોતેર વર્ષ પૂરા કર્યા છે એટલે એના અનુસંધાનની અંદર અમૃત મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આચાર સંહિતા પહેલાં આવનારા સપ્ટેમ્બર ઓક્ટોબર માસની અંદર મંડળીની અમૃત મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવશે અને એની અંદર અત્યાર સુધીની અંદર મંડળીમાં જે ડિરેક્ટર તરીકે પ્રમુખ તરીકે જે અમારા સભાસદો હતા એ મિત્રોનું સન્માન કરવામાં આવશે તેજસ્વી વિદ્યાર્થીઓનું અને નિવૃત્ત સભાસદોનું સન્માન કરવાનો કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવાનું આજની સભામાં ઠરાવવામાં આવ્યું છે મંડળી દ્વારા અત્યારે નવ લાખ રૂપિયા નું ધિરાણ આપવામાં આવે છે અને ચાલુ સર્વિસ પર અવસાન પામનારા કર્મચારીના વારસદારને આઠ લાખ રૂપિયા જે અમે ધિરા સહાય આપીએ છીએ એની જગ્યાએ દસ લાખ રૂપિયાનું ધિરાણ અને નવ લાખ રૂપિયાની મૈયત સહાય દિવાળી પછીના સમયની અંદર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે